આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024 રોજ અશ્વિન મહિનામાં સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થશે. સૂર્યગ્રહણ 9:13 શરૂ થશે અને 3:17 સમાપ્ત થશે. ગ્રહણનો કુલ સમયગાળો 6:04 રહેશે. સૂર્યગ્રહણ રાત્રે થશે અને ભારતમાં દેખાશે નહીં. તમને જણાવી દઈએ કે 8 એપ્રિલે થયેલું પહેલું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાતું ન હતું અને બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ આ ગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગોમાં દેખાશે અને પ્રભાવિત થશે, જેમાં આર્કટિક ચીલી, પેરુ, હોનાલુલુ, એન્ટાર્ટિકા, આર્જેન્ટિના, ઉરુગ્વે, બેકા ટાપુનો સમાવેશ થાય છે. આ સાથે 2 ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરના કેટલાક ભાગોમાં પણ દેખાશે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને સર્વપિતૃ અમાવસ્યા છે, લાલબહાદુર શાસ્ત્રી જયંતિ છે, તે દિવસે સૂર્યગ્રહણ દેખાવાનું છે. અને સૂર્યગ્રહણ એકચ્યુઅલી કંકણાવૃત્તિ સૂર્યગ્રહણ છે, પરંતુ દુર્ભાગ્યથી આપણા દેશમાં નથી દેખાવાનું. એ અમેરિકા એટલે દક્ષિણ અમેરિકામાં, આર્જેન્ટિના, ચીલી, સધર્ન આઇલેન્ડ, વેસ્ટર્ન આઇલેન્ડ વગેરેમાં દેખાશે. અને ખાસ કરીને પ્રશાંત મહાસાગરનો આખો પટ્ટો છે એ લેશે, એટલે કુલ 2000 કિલોમીટર લાંબુ અને 250 કિલોમીટર પહોળા પટ્ટાની અંદર એ સૂર્યગ્રહણ દેખાશે. અને મધ્યરાત્રિએ 12:30 શરૂ થશે તો વહેલી સવારે 5:30 વાગે પૂર્ણ થશે. એટલે આપણે ત્યાં રાત્રિ હશે એટલે આપણે દેખાવાનું નથી, પણ જ્યાં દેખાશે ત્યાં અદ્ભુત નજારો હશે. અને એ પટ્ટામાં અંદાજે 2.25 લાખ લોકો વસવાટ કરે છે, એટલે 2.25 લાખ લોકો કંકણાકૃતિ એટલે બંગડીનો આકાર સર્જાયો હોય, ચંદ્ર પૂરો સૂર્યને ઢાંકે પણ વચ્ચે ઢાંકશે, એટલે આજુબાજુ ગોળ રિંગ સર્જાશે, રિંગ ઓફ ફાયર એટલે એને કારણે કંકણાવૃત્તિ, કંકણ જેવી આકૃતિનું સૂર્યગ્રહણ દેખાશે, અદ્ભુત સૂર્યગ્રહણ હશે. પરંતુ એ દક્ષિણ અમેરિકામાં અને પ્રશાંત મહાસાગરમાં દેખાશે, આપણે ત્યાં દેખાવાનું નથી.